કચ્છના સરહદી વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે. ખાવડા બન્ની પશ્ચિમના વિસ્તારોમાં વરસાદ થયો, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. વર્ષો બાદ પૂરતા વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લામાં થતો હોય છે દર વખતે, પરંતુ આ વખતે કચ્છ જિલ્લામાં એટલે કે સરહદી વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો છે. ખાવડા બન્ની અને પશ્ચિમના વિસ્તારોમાં સારો વરસાદ થતા માલધારીઓ ખુશખુશાલ થઈ ગયા છે, કારણ કે આ વખતે ઘાસચારાની તકલીફ માલધારીઓને નહીં થાય, આ સાથે પાણીની તકલીફમાંથી પણ આખરે બહાર આવી શકશે. તો નીચાણવાળા વિસ્તારોમાં હાલ તો પાણી ભરાઈ ગયા છે, વર્ષો બાદ આવો વરસાદ થતા ખેડૂતો અને માલધારીઓ ખુશખુશાલ થઈ ગયા છે. ખાસ કરી ખાવડા બન્ની પશ્ચિમ વિસ્તારમાં માલધારીઓ મોટા પ્રમાણમાં વસે છે અને દર વખતે તેમને હિજરત કરવી પડતી હોય છે અન્ય વિસ્તારોમાં પાણીના કારણે. આ વખતે સારો વરસાદ થયો છે. વધુ વિગત આપશે ભરતસિંહ, કચ્છથી ઓનલાઈન પર જોડાઈ ગયા છે. ભરતસિંહ, કચ્છ જિલ્લામાં વરસાદની હાલ શું સ્થિતિ છે? સંવાદદાતા ભરતસિંહ કચ્છથી જોડાયેલા છે. ભરતસિંહ, કચ્છમાં ખાસ કરી હાલ વરસાદની શું સ્થિતિ છે? ચોક્કસ થી કહી શકાય કે જે રીતે છેલ્લા બે દિવસથી સમગ્ર કચ્છમાં જળબેંબાકાર જે સ્થિતિ સર્જાય છે, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પૂર્વ કચ્છ હોય કે પશ્ચિમ કચ્છ તમામ જગ્યાએ હાલ વરસાદ અત્યારે તો વિરામ લીધો છે, પરંતુ બે દિવસના વરસાદ દરમિયાન સમગ્ર કચ્છમાં જયારે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ, તે ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં જે અવર જવરના મુખ્ય રસ્તાઓ છે તે માર્ગ પર નદીઓના પાણી ફરી વળતા પાંચ થી વધુ ગામડાઓ છે અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે ઉપરાંત કહી શકાય કે જે સરહદી ગામડાઓ છે એટલે કે બની પશ્ચિમ અને ખાવડાના વિસ્તાર છે, ત્યાં કને બે વર્ષ પછી મુશળધાર વરસાદ પડતા માલધારીઓમાં ખુશી જોવા મળે છે. અને એક તરફ જયારે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાતા ત્યાંના લોકોને સ્થળાંતર કરવાથી પણ હાલાકી પણ ભોગવી રહ્યા છે. આભાર ભરતસિંહ, માહિતી આપવા માટે.